જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર પાછલા 10 વર્ષથી બ્યુટિફિકેશનને લઈને સરકારની ઢીલી નીતિને કારણે હવે ફરી એક વખત શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. પાછલા 10 વર્ષથી 3 વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનને લઈને ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે, પરંતુ સરકારની ઢીલી નીતિને કારણે આજ દિન સુધી નરસિંહ મહેતા સરોવરનું ખાતમુહૂર્ત જે બ્યુટિફિકેશન કરવાને લઈને કરવામાં આવ્યું છે તેમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. સમગ્ર મામલે શાસક અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. તળાવ જે વર્ષોથી આપણી માંગ છે અને પ્રજાની પણ માંગ છે અને સારામાં સારું આપણું નરસિંહ મહેતા તળાવ બને એના માટેના અમે કન્સલ્ટન્ટની જે કંઈ જોગવાઈ હતી ફેરફાર કરી નવી કન્સલ્ટન્ટિંગ આપી અને નવું કામની નવી શરૂઆત કરી હતી. પણ છેલ્લે જે તે કંઈ અમે વિજયભાઈ રૂપાણીની સરકાર જ્યારે હતી ત્યારે અમે પૈસા પણ એના જે તે કંઈ અમે ટાઈમે એના 63 કરોડ રૂપિયા જેવી મક્કમ રકમનું તળાવ બનવાનું હતું. પણ જે કંઈ સરકારના ચેન્જિંગને ધ્યાનમાં રાખી અને ભૂપેન્દ્ર સરકાર જે આવી છે પટેલની એની સાથે અમે વાર્તાલાપ કરી લીધો છે. મેયર સાહેબે ડેપ્યુટી મેં બધાએ સૌ સાથે મળી અને એનો ટાઈમ માંગ્યો છે. નવી સરકાર સાથે એને અમે બેસવાનો અને નવા અધિકારી સાથે બેસી અને અમારે પદ અધિકારી અને અધિકારી સૌ સાથે જઈ આ જે પેરે સદન બાકી હતું એ પાછું નવેસરથી સમજાવવું પડશે. નરસિંહ મહેતા સરોવરનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી અને મેયર શ્રી જસ ખાટીજીએ જૂનાગઢ માટે એક સારા કામ માટે તેવી અમારી ઈચ્છા છે. નરસિંહ મહેતા સરોવર માટે માનીય વડાપ્રધાન શ્રી પણ એક ફરી ખાતમુહૂર્ત કરી ગયા છે. જ્યારે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે આનંદીબેન પણ આનો એક ફરી ખાતમુહૂર્ત કરી ગયેલા છે. ખાતમુહૂર્ત થાય છે પણ કામ શરૂ નથી થતા, એટલે હવે ખાતમુહૂર્ત કર્યા વગર તાત્કાલિક ધોરણે ભાઈ નરસિંહ મહેતાનો તળાવનું બ્યુટિફિકેશન તાત્કાલિક ધોરણે કરવું જોઈએ તેવી જૂનાગઢની જનતાની અને અમારી પણ માંગ છે. શાસક અને વિપક્ષ બને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનને લઈને પોતાના દાવાઓ કરી રહ્યા છે. શાસક આગામી ટૂંક સમયમાં કામ શરૂ થવાનો વિશ્વાસ અપાવી રહ્યું છે, તો વિપક્ષ પાછલા 20 વર્ષથી નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની માત્ર શાસક પક્ષ વાત કરી રહ્યો છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. શાસક અને વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે પાછલા 10 વર્ષથી જૂનાગઢની મધ્યમાં આવેલું અને શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવર આજે પણ બ્યુટિફિકેશનની રાહમાં વધુ જર્જરિત બની રહ્યું છે. એટી વિભારત જૂનાગઢ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.